શું ઇંગ્લિશ બોલવાથી તમને બીક લાગે છે શું પરીક્ષામાં ઇંગ્લિશવાળો વિભાગ તમને નથી આવડતો તો ડરવાનું આજે જ બંધ કરો કેમ કે ડાઉટલેટ લઈને આવ્યું છે તમારા માટે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ એ પણ હિન્દી ભાષામાં તો આજે જ જોડે જજો વિડીયોની નીચે લિંક મળશે જ્યાં તમને ભારતના બેસ્ટ શિક્ષકો હિન્દી ભાષાની મદદથી ઇંગ્લિશ બોલતા શીખવાડશે એ પણ બેઝિકથી ઇંગ્લિશ બોલવાથી ડરો છો શું ઇન્ટરવ્યૂની તૈયારી કરો છો અને ઇંગ્લિશમાં તમે ખાંટું બનવા માંગો છો તો આ કોર્સ તમારી માટે જ છે ડાઉટ નેટ એપ પર આવીને આજે જ આ કોર્સ મેળવી લો હેલો એવરી સ્વાગત કરું છું તમામ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબની યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો આપણી ચેનલ પર દરરોજ આવનારી નવી નવી સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીઓને લગતી માહિતી અપલોડ કરવામાં આવી છે માહિતી આપવામાં આવી છે વિડીયો સ્વરૂપે તો જે મિત્રો સરકારી નોકરીઓ તેમજ પ્રાઇવેટ નોકરીઓની શોધમાં હોય એક્સપિરિયન્સ એક્સપિરિયન્સવાળી ફ્રેશરને લગતી તેમજ સરકારી નોકરીઓ એના માટે દોસ્તો યુટ્યુબ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને દરરોજ આવનારી નોકરીઓનો લાભ લઈ શકો છો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો ત્યાં પણ વીસ હજાર કરતાં વધારે મિત્રો જોડાયેલા છે ત્યાં પણ દોસ્તો તમને આવનારી આવી નવી નવી નોકરીઓની માહિતી ફ્રીમાં મળતી રહેશે હવે દોસ્તો વાત કરીશું લોકરક્ષક દળની ભરતી વિશે તો લોકરક્ષક દળની ભરતી પીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે ભરતી છે તેના કોલેટર આવવાના શરૂ થઈ ગયા છે એ તમામ મિત્રોને ખબર છે પરંતુ દોસ્તો ઘણા મિત્રોને ઘણી મૂંઝવણો છે કોકને બે કોલેટર ડાઉનલોડ થઈ રહ્યા છે તો પહેલાં કયા કોલેટર પર દોડી દોડીને જવાનું છે બંને ભરતીઓમાં ફોર્મ ભર્યું હતું કઈ દોડને વધારે પ્રાધાન્ય આપવાનું છે ઘણી બધી મૂંઝવણો છે તે દરેક ઉમેદવારોને થઈ રહી છે જેને કારણે લોકરક્ષક ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં હસમુખ પટેલ સર દ્વારા અને શ્રી હર્ષ સંધવી શ્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા જોઈ શકો છો દોસ્તો એમના દ્વારા અગત્યની સૂચનાઓ છે તે આપવામાં આવી છે હવે દોસ્તો આ અગત્યની સૂચનાઓ શું છે એ અહીંયા લખેલી છે સત્યાવીસ નવેમ્બર બે હજાર એકવીસના રોજ આપવામાં આવી છે તો સૌથી પહેલાં દોસ્તો એને આપણે સમજી લઈએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક ભરતીના કોલ લેડર બાબતે ઉમેદવારો દ્વારા થયેલ રજૂઆતને ધ્યાનમાં લઈને ઉમેદવારોના માર્ગદર્શન માટે નીચે સૂચનાઓ બહાર પાડવામાં આવી છે જે ઉમેદવારોએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષર બંને માટે અરજી કરેલી છે જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરના કોલ લેટર અલગ અલગ નીકળે છે તેવા ઉમેદવારોએ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતીના કોલ લેટર ઉપર શારીરિક કસોટી આપવાની રહેશે અને લોકરક્ષક ભરતીના કોલ લેટરને રદ ગણવામાં આવશે તો આશા રાખું છું કે દોસ્તો આ આઈડિયા તમને ક્લિયર થઈ ગયો હશે હવે આગળ વાત કરીએ તો જે ઉમેદવારોએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોક રક્ષક બંને માટે અરજી કરેલી છે તેવા ઉમેદવારોના કોલ લેટરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઉપરાંત લોક રક્ષકનો પણ કન્ફર્મેશન નંબર દર્શાવવામાં આવેલ છે અને આવા ઉમેદવારોને તેમની દોડના સમયના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોક રક્ષક એમ બંને માટે અલગથી ગુણ આપવામાં આવશે જો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોક રક્ષક કેડર બંને માટે અરજી કરેલી હશે અને પોલીસ ઇન્સ્પેક્ટર તે કોલ લેટરમાં રક્ષકનો કન્ફર્મેશન ના હોય તો તેવા ઉમેદવારોએ ભરતી બધા સરનામે અહીંયા સરનામું લખેલું છે દોસ્તો ગાંધીનગરનું સેક્ટર નંબર નવ ત્રણ ડિસેમ્બર બે હજાર એકવીસ સુધીમાં મળી જાય તે રીતથી તમારે સૌએ અરજી કરવાની રહેશે એના પછી દોસ્તો આગળ વાત કરીએ તો કોઈ પણ કારણસર ઉમેદવારની એકથી વધુ કોલ લેટર મળેલો હોય તો તે પૈકી જે કોલ લેટરની તારીખ પહેલાં આવતી હોય તે તારીખે શારીરિક કસોટી આપવાની રહેશે અને અન્ય કોલ લેટર રદ ગણવાના રહેશે જો કોઈ ઉમેદવાર બંને કોલ લેટર ઉપર શારીરિક કસોટી આપવાનો પ્રયત્ન કરશે તો તેની સામે કાયદેસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તેને પોલીસ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક આ ભરતી માટે ગેરલાયક ઠેરવવામાં આવશે તેમજ ભવિષ્યમાં લેવાનાર રાજ્ય સરકારશ્રી હસ્તકની ભરતી માટે પણ ગેરલાયક ઠેરવવામાં આવશે તો જે ઉમેદવારોને પોતાના નામ પિતા પતિનું નામ અને અટકમાં અરજી કરતી સમયે ભૂલ થયેલી હોય તેવા ઉમેદવારને જે કોલ ઉમેદવાર મળેલ છે તે તથા ઓળખપત્રના અસલ પુરાવા સાથે રાખવાની પરીક્ષા આપી શકે છે શારીરિક કસોટી માટે દોસ્તો તારીખ બદલવા અંગે સૂચનાઓ જો કોઈને શારીરિક કસોટીની તારીખ બદલવી હોય તો તે માટે શું કરવું તો જે કોઈ ઉમેદવારોને નીચે જણાવેલ કારણસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થઈ હોય તો તેઓએ અરજી સાથે કોલ લેટરની ઝેરોક્ષ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર ગ તેર સરિતા ઉદ્યાનની નજીક સેક્ટર નંબર નવ ગાંધીનગર પિનકોડ નંબર થ્રી એટ ટુ ડબલ ઝીરો સેવન અને લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર ગ બાર સરિતા ઉદ્યાનની નજીક સેક્ટર નંબર નાઇન ગાંધીનગર પિનકોડ નંબર છે થ્રી એટ ટુ ડબલ ઝીરો સેવન ખાતે રૂબરૂમાં અરજી કરવાની રહેશે હવે કારણ જોઈ લઈએ દોસ્તો કે કયા કારણસર તારીખ બદલવામાં નહીં આવે તો ઉમેદવારના પોતાના લગ્ન અથવા પોતાના સગા ભાઈ બહેનના લગ્ન હશે તો તારીખ બદલી શકાશે ઉમેદવારને અન્ય કોઈ પરીક્ષા જેવી કે સરકારશ્રીની ભરતી તથા કોલેજની પરીક્ષાના કિસ્સામાં પરીક્ષા શરૂ થવાના આગળના દિવસે પરીક્ષાનો દિવસ દિવસો અને પરીક્ષા પૂરી થયાના પછીના દિવસે શારીરિક કસોટી હોય તો ઉમેદવારના માતા પિતા ભાઈ બહેન દાદા દાદી પત્ની પુત્ર પુત્રીનું અવસાન થયું હોય તો તો આવા કિસ્સામાં પરીક્ષાની તારીખ બદલાઈ શકે છે છતાં પણ ખાસ નોંધ લખી છે એ પણ સમજી લઈએ તો શારીરિક કસોટીના શરૂ થવાના દિવસથી દ્રી દિવસ ત્રણમાં પહેલાં મળેથી અરજી ધ્યાનમાં લેવામાં આવશે ઉમેદવારોની અરજી મળ્યા બાદ તારીખ બદલવા અંગેના હુકમો ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર મૂકવામાં આવશે જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારોને જૂનો કોલેટર લઈને જણાવેલ તારીખ સમય અને સ્થળે હાજર રહેવાનું છે તથા જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઈ તારીખ આપવામાં આવેલ ન હોય તો તેવા ઉમેદવારોએ મૂળ કોલેટરમાં જણાવેલ તારીખ સ્થળે શારીરિક કસોટી આપવાની રહેશે જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે તો દોસ્તો આશા રાખું છું કે તમને બધાને આ માહિતી ખૂબ જ ગમી હશે આ ઓફિશિયલ અપડેટ ઓફિશિયલ વેબસાઇટ પરથી મેં તમને વાંચીને સમજાવી છે જે મિત્રોને આ માહિતી ગમી હોય વિડીયોને લાઈક કરીને ખાસ જણાવે ફરીથી મળીશું આવી જ એક નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય